વડોદરા ભાજપના નવા ઉમેદવાર સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે ઝી 24 કલાકે. ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. તો ઝી 24 કલાકે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું માત્ર નિમિત્ત છું, રંજનબેન ભટ્ટના આશીર્વાદ લેવા માટે જઈશ. વડોદરામાં ભાજપે યુવા ચહેરાને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. તો હેમાંગ જોશી, જેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેમણે કહ્યું કે હું રંજનબેન ભટ્ટના આશીર્વાદ લેવા માટે જઈશ. વડોદરા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, આજે ભાજપે યાદી જાહેર કરી, તેમાં ગુજરાતના જે 6 ઉમેદવારોના નામ બાકી હતા એ તમામ 6 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એમાં વડોદરા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે, કારણ કે વડોદરા બેઠકમાં જ્યારે ભાજપે બીજી યાદી જાહેર કરી ત્યારે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પાછી પાણી કરી લેતા હવે ત્યાંથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. લોકસભા બેઠક પર ભાજપે ડોક્ટર હેમાંગ જોશી નામના યુવા ચહેરાને પસંદ કર્યો છે અને તેમને ટિકિટ આપી છે. સમર્થકોમાં ખુશી છે. ડોક્ટર હેમાંગ સાથે વાત કરીશું. શું કહેશો? શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, એક સામાન્ય કાર્યકર્તા અને હવે સાંસદ તમે બનવા જઈ રહ્યા છો. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ, એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવક તરીકે વડોદરામાં ખૂબ નજીકથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે અને વડોદરાની જનતા પણ માનનીય મોદી સાહેબને નજીકથી ઓળખે છે. ત્યારે વડોદરાથી કોઈ પણ ઉમેદવાર હોય, રવિભાઈ, એ ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીજીના જે પ્રતિભા છે, એમનો જે સંકલ્પ છે, વિકસિત ભારતનો સંકલ્પ, એ સંકલ્પને કારણે વધારેમાં વધારે લીડ વડોદરાનું કમળ દિલ્હી જવાનું જ છે. એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું. હું હોય અથવા બીજું કોઈ ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સારામાં સારા મતથી જીતવાનો જ હોય. કેટલી લીડની અપેક્ષા? માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે 7-10 લાખની લીડ, અને માન્ય સાંસદશ્રીનું કમિટમેન્ટ એ જ મારું કમિટમેન્ટ. શું કહેશો? રંજનબેનના આશીર્વાદ લેવા જશો? જવાનું જ હોય. એમણે અત્યાર સુધી વડોદરામાં જે કાર્યો કર્યા છે, એમણે અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્રે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ વડોદરામાં ઉતારી છે. આપણે એવું કહેતા હતા એમ્સ ના આવી, પણ આપણે ત્યાં બહુ સારી સારી યુનિવર્સિટીઝ આવી છે. રેલવેની આવી છે, સેન્ટ્રલ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી આવી છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવી છે. તો એમના દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો વડોદરામાં પાયો પણ માન્ય સાંસદશ્રી દ્વારા નખાવવામાં આવ્યો છે. તો એમના આશીર્વાદ સાથે જ મારે આગળ વધવાનું છે. એક છેલ્લો સવાલ, હેમાંગભાઈ આટલું યુવા ચહેરા છે, પસંદગી થઈ છે, શું લાગે છે કારણ તમને? કારણ કે આટલા યુવા ચહેરા પર પસંદગી ઉતરાય છે મોવડી મંડળે તમારા, તો વડોદરાને તમે શું આપશો 5 વર્ષ? હું એક આપને વાત કહું, એક અમારા વરિષ્ઠ નેતાએ એક વાત બહુ સારી કરી હતી કે નન ઓફ અસ ઇઝ એઝ સ્માર્ટ એઝ ઓલ ઓફ અસ. આપણામાંથી કોઈ પણ વ્યક્તિ એવું ના હોય કે એ એવું સમજે કે હું કંઈક છું એટલે મને ઉમેદવાર બનાવ્યો છે. પાર્ટીએ આપણને માત્ર નિમિત્ત માત્ર બનાવ્યા છે. આપણે કાર્યકર્તાઓ, માન્ય આપણા ધારાસભ્યશ્રીઓ, સંગઠન, તમામનું સંકલન કરીને જ કાર્ય કરવાનું હોય છે. શું એમ શું 5 વર્ષ શું કરશો? 5 વર્ષની અંદર વડોદરા દ્વારા જે વિકસિત ભારતનો સંકલ્પ છે, એ જ રીતે વિકસિત વડોદરા બનાવવાનો મારો સંકલ્પ રહેશે. વિકસિત ભારતના સંકલ્પ પ્રમાણે વિકસિત વડોદરા બનાવવાનો સંકલ્પ ડોક્ટર હેમાંગ જોશીનો રહેશે. ડોક્ટર હેમાંગ જોશી કહી રહ્યા છે કે હું માત્ર એક ઉમેદવાર છું, બાકી ચૂંટણી અમારા તમામ કાર્યકર્તાઓ લડી રહ્યા છે, હું નિમિત્ત છું. તમામ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે અને 7-10 લાખની લીડથી તેમને જીતવાનો દાવો વડોદરા બેઠક પરથી કર્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા.